એ ઢોલ વાગ્યા માં મહિના ના ઢોલ વાગ્યા ભોળા દાદા ને પણવા ના કોડ જાગ્યા ઢોલ વાગ્યા માં મહિના ના ઢોલ વાગ્યા એ ઈ હું કરો છો તમે એ બસત બેંક માંથી સિક્કા કાઢો એ ભોળા દાદા નો વ્યવહાર જોવા જાય ત્યાં જોયા નહીં પૈસા આવે પણ ન્યા તમાર ક્યાં કઈ ખર્ચો કરવાનો છે લે કો ફગા વાલા મે આવે તો પાન માવો ખવરાવો કે નહીં અન તમે જે તૈયાર હી નથી છે તો તૈયાર તો છું પણ જૂના કપડા હું કેમ પહેરા નવા કપડા પહેરો ને અરે ના રે નાવા હવે મારે કાઈ નવા કપડા નહીં પહેરવા એક વાર તો નવા કપડા પહેરીને આવ્યો તો અને અમારા હારી એમ બધા મને ઓળખે છે સાના મના રહ્યો ને બકુલ ભાઈ હા તૈયાર થઈ ગયા હા એટલે બોલો તમે તો તૈયાર થઈ ગયા હો એ પતંગ કાકા છોકરા કેમ તૈયાર થઈને આવ્યા એ એને લઈ જવાના છે પણ ભોળા દાદા નો વ્યવહાર જોવા જવામાં પતંગ કાકા ને છોકરા શું કામ છે લે ગડા દાદા નો ફોન હતો એ કે છોકરા ને લેતા આવજો એમ એટલે બેન મેં કહી દીધું મેં કીધું તમારે આવવાનું છે બસત બેંક માંથી પૈસા કાઢો તો તમારે પૈસા લેવા જો હે હો હા તે લેવા જ પડશે ને સાજા ભાઈ આપડી બસત બેંક લે દે એ હારું પાક ખાવા જો હે ને ન્યા તો તમે બસત બેંક માં ભેગા કરો તો વાપરતા વધે તો એમાં નાખી દેવી પણ તમારે ક્યાં તાઈણ છે તે બસત બેંક માં ભેગા કરો લે બકુ ભાઈ અમને પૈસા કાઢી ગયો હા લાય 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 લ્યો પણ આમાં તો સિક્કા આવ થોડા કક કખડે હો તે પતંગ કાકા ના છોકરા છે તમાર જેમ સિક્કા થોડા ભેગા કરે નોટો ભેગી કરતા હોય આઈ તારું હાસુ એ ઓલી મોટર આવી કો ના ના બકુલભાઈ મોટર હજી ના આવી ઠીક 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 હવે એક કામ કર ને બસ બેંક માંથી કાઈ પૈસા નહીં કાઢવા હું બેઠો નહીં હું પૈસા લઈ લઈશ બસ આવજો અને આમ જવા હવે પાછા નહીં આવતા સીધા મોટર લેતા આવજો હા તને કહું મેં એની બસત બેંક બદલાઈ લીધી પણ એવું કામ કર્યું મારી બચત બેંક માં છે ને રૂપિયા ને બે રૂપિયા બે મહિના થી નાખું 60 રૂપિયા હશે આ એની બચત બેંક માં હશે ઝાઝા એટલે ફોડવા દે હો લ્યો બોલો 2-3-7 રૂપિયા જ નીકળ્યા જોયું તમે છોકરા ને છેતરવા ગયા તો તમે છેતરા ગયા ને બોલો લ્યો પતંગ કાકા છોકરા એ હોશિયાર છે હું મારા 60 રૂપિયા લેતા ગયા અને 7 રૂપિયા મુકતા ગયા હવે મારે કેવું કોને હવે કામ કર હું ભોળા દાદા પાસે પૈસા લેતા હોઉં ને પાછો આવું અને હાથ કરો ને એટલે સીધા તમે મોટર લઈ આવો હો એ લા હું કરે તું મોઢે રાખ સોપડો પણ રાખ હું કામ સોપડે પાવડર નથી તે મેં કીધું મોઢે રાખ સોપડી દઉં મોઢું તો હારું લાગે એટલે રાખ સોપડે થોડું મોઢું હારું લાગે ધોયા ધોયા લા મોઢું કોક દાંત કાઢશે એ ભલન દાંત કાઢે પણ એ તારા દાંત ની કાઢે મારા દાંત કાઢશે જા મોઢું ધોયા જા એ હારું આય આય બકુલભાઈ આય આય કેમ જે તૈયાર નથી છો તો તૈયાર તો શું ક્યા કપડા તો જૂના પહેર્યા તમે પૈસા આપો એટલે હું ત્યાર જ છું પણ તારે લે ને પૈસા હું કરવા એટલે તમારો વ્યવહાર જોવા જઈ છે અને મારા હાહરિયા માં જઈ પૈસા તો જોવે છે ને અરે આ ઉભો રે એટલે 1000 રૂપિયા રાખ હાલે ઓ બાપા ઓ બાપા વાંધો નહીં મુમરાભાઈ વાંધો નહીં જો 1000 રૂપિયા તમે રાખો મેજિક માં ડીઝલ લખાઈ દેજો પણ ભોળા દાદા હું મેજિક ક્યાં લાવ્યો મેજિક માં બ્રેક ફેલ થઈ ગયેલી છે તમે મને કાક 5000 રૂપિયા આપો ને તો હું મેજિક ની બ્રેક તો હારી કરાવી નાખું તો મારા પૈસા ની બ્રેક કોને એવું નખાવાનું તો પણ મમરા ભાઈ સાવી તો છે ને બકુલભાઈ સાવી તો સમસમ શેઠ ની મોટર ની છે એની મોટર લઈ આવું મોટર લઈને જવાનું છે તો તો ક્યાં પડી મોટર ઈ નઈલા નાકે પડી તો હાલો હાલો એમ ત્યાર થઈ ન્યા તૈવી છે હો એ આ હાલો મમરા ભાઈ આપણે મોટર જઈ હાલો હું તમને મોટર સુધી મૂકવા આવું હાલો 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 મમરા ભાઈ હરકી મોટર આ ગયો સમસમ શેઠ ની મોટર છે એ હા ભોળા દાદા અને પાછો વ્યવહાર ફેલ ન થાય ભલે ભોળા દાદા મારું વ્યવહાર નથી થતું પણ હું જેનું જોવા જાઉં ને આદી હુદી એનો કોઈ દી ફેલ નથી અને તું ઇતે નાની નાની વાતો ન કરતો મોટી મોટી વાતો કરીએ એક કામ કરો ને ભોળા દાદા થોડાક પૈસા આપી જો ને હું ત્યાં બેઠો બેઠો પૈસા ગણી ચીવડાને થાય ને પૈસા વાળા છે એટલે પૈસા ન ગણવાના હોય મોટી મોટી વાતો જ કરવાની હોય હાલો હવે કેટલી વાર હાલો બકુલભાઈ બેહો એટલે ભાઈ એલા છોકરા નું કામ લીધા એલા તમે ને તોફાન ન કરતા તમે પાછા લઈયા નહીં ભોળા દાદા માઇન માઇન એક તો મનાવી લીધા છે ન્યાથી ફોન આવ્યો તો એ કે છોકરા ને લેતા આવજો એટલે લીધા હા તો લઈ જા હાલો હાલો બેહો હાલો બેહો મંડો છોકરા હાલો મમ્મા ભાઈ ગેસ ફૂલ ટાંકી કરાવી લેજો એ હા એ ટેપ હોય તો ચાલુ કરજો પણ પેલા બકુલભાઈ બેહો તો ખરા લે ગયા તો છે મોટર લે રહેવા નીચી કરી ના આવ્યો તો હારું
બસ જો અહીંયા ગાડી મૂકી દો વયા વાઈન તમારી પાછળ પાછળ ધંધા પાણી માં હું હાલે આયલા કરે જોવો ને 90 વીઘા નો કપાસ છે 60 વીઘા માં ડુંગળી ઉભી થોડો કપા વીણ્યો 7-8 લાખ નો છો જો ભાઈ અમે મિલકત જોઈને દીકરી ના દેતા આમ તો અમારી સકરીન ઘણા માગા આવ્યા હતા પણ ક્યાંય મેં હાથ ન પાડી પણ આ તો અમારી સકરીન ગમે એટલે વળી આગળ વાત હકારી મિલકત ની વાત નહીં કરતા મમરા ભાઈ સમજાવી દો ઓલા ને હવે એવી વાત ન કરતો કાય જમીન ની તું છોકરા ન લાવ્યા હા રિયા છોકરા જવાન બેઠા અરે ઈ છોકરા ની વાત નથી મુરેચ્યા ની વાત છે હવે તમે તો ફોન માં એમ કીધું તું છોકરા ને લેતા આવજો તે આ જવાને 3 છોકરા અમારી શેરી માં છે એને લેતા આવ્યા અરે અરે મુરેચ્યા ની વાત છે તો ફોન કરીને બોલાવી લો મુરેચ્યા ના ના હવે હાલ છે બકુલ ભાઈ મારું ક્યાંક ગોઠવાય એવું હોય તો કયો ને હા તો પૂછી લઉં હું તો ભોળા દાદા ને તમારા બે ને આરે લગ્ન કરી નાખી હું એક ખર્ચા બધું પતી જાય દાદા આ મુરચાય બાકી છે આનું ક્યાંક ધ્યાન ના હોય તો કહેજો બટા અહીં હું બાકી છું તાર ધ્યાન માં ક્યાંક હોય તો કહેજે મમરા ભાઈ દાદા એ તો હાઈમી ફૂક મારી લ્યો બોલો હજી તો અવડી મોટી ઉંમર માં દાદા બાકી છે તો વાંધો નહીં આવું ગમે ને મારું તો ક્યાંક થઈ જાય હે મંગુ કાકી સકરી ક્યાં છે સકરી હમણાં આવશે હે શેવલી સકરી ને વાર કેમ લાગી ફોન કરી દો ને હમણાં આવશે સકરી તમારું નામ શેવલી કાકા છે હા કેટલા વર્ષ છે તમારા 65 વર્ષ છે તોય બાકી રહી ગયા લ્યો આવી ગઈ સકરી જવા કન્યા લે કન્યા તો સકડો આકે હા અમારી સકરી ને સકડો આવડે નાળિયા લેવાય જાય ને મુકવાય જાય એ જય શ્રી કૃષ્ણ કેમ છે હારું ને એ હારું હો જોને નાળિયા મુકવા ગઈ હતી પણ બહુ વાર લાગી હું મહેમાન ક્યાં હારું ના આવીને બેઠા પણ કાકી વાતો લાગે તે ને નાળિયા નીકળે ત્યારે થાય ને એ હારું લે આવે સા મહેમાન માં પાણી ફેરાય આવે પાણી આવ્યું બકુલ ભાઈ મારા પાણી પીવું તું આ ઉપાય રહો ને મંગાવું શું કેટલી વાર છે હવે બની ગયું તો મોકલો હા ભાવ શેવલી કાકા તમે પીવો પાણી છોકરાઓ તમારે સા પીવી તો લઈ જાઓ અમને સા એકલી નો ભાવે બિસ્કુટ હોય ને તો જ ભાવે બિસ્કુટ અહીંયા નો હોય સા પીવી તો એકલી પી લ્યો સા છોકરાઓ અહીંયા વયાઓ હું તમને ચા દઉં જાઓ ન્યા વઈ જાઓ ન્યા સા દૂધ ને બધું પીજો બકુલભાઈ હું સા તો બહુ મોળી છે પી લ્યો અહીંયા કઈ નો બોલાય અને હે શેવલી કાકા હું તો કહું મારા હાહરિયા માં બહુ આવ્યો પણ તમને કરે ન પાડ્યા સકરી છોકરાને સા દેતો અમાર સા એકલી ના પીવી સા એ બિસ્કુટ એ ખાવા પણ બટા અહીંયા થોડા બિસ્કુટ હોય ના ના હો માર બિસ્કુટ ખાવા છે હાલો બટા અંદર બિસ્કુટ આપો હાલો છોકરા કેમ રોતા રોતા આવ્યા ઉની ઉની સા પી ગયા દાજી ગયા છે રોતા ભાઈ એ છોકરા સા ઠરવા તો દેતા હો ઉની ઉની હું પી ગયા અમે ક્યાં સા પીધી તો કેમ રહો સોટિયા ભર્યા બોલો લ્યો બકુલભાઈ સોટિયા ભરે એમ કે એ અમાર મંગુ કાકી થોડા ખાટા છે હું બકુલભાઈ હવે આપણે ભાગવું ના હવે વાતચીત કરી લઈ પછી ભાગીએ મંગુ કાકી છોકરા સોટિયા હું કેમ ભર્યા એ બિસ્કુટ નતા તો કાટતો દેવ કે નહીં પણ મને કેવું તું ને બિસ્કુટ નથી એમ ગામત્રે જાય ને ત્યારે છોકરાને સમજાવી દેવાય બિસ્કુટ ને એવું ન મગાય એમ એ હારું હાલો તો દાદા રજા લઈ આ તો વ્યવહાર ની રીતે જોવાનું ગોઠવવું પડે એટલે આપણે ગોઠવું બાકી અમારા તરફ થી તો પાક્કું જ સમજો અમારા તરફ થી પાક્કું હારું તો જાન લઈને વેલા હેર આવજો રાઈટ ના કેટલા 2-3 વાગ્યા હોય એવી જાન લઈને એ એમ વેલા નહીં પણ લગ્ન નું વેલા હેર ગોઠવજો એમ ઠીક લગ્ન ની તો અમારે ઉતાવળ જ છે સૌ હાલો હવે એ હારું મંગુ કાકી આવજો એ હારું તો રામે રામ એ રામે રામ અને બટા મારું કાક હોય તો ધ્યાન માં રાખજે
બેહો બેહો હાલો આવડાને વાર કેમ લાગી હજી કેમ નહી આવ્યા હોય હાલો હવે તમે કેડે જવા જો અમે ભોળા દાદાની વાડીએ જઈને આવી ગાડી બાકી એમ આકો હું તમે તો બકુલભાઈ નો ફેર પડે હાલો આવ્યા આવ્યા હાલો હવ હાલો ને કા હું છું હે કેમ તેણેના મોઢા પડી ગયા લે કાક જવાબ તો આપો હું છું હું વાત કરવી ભોળા દાદા પણ કયો તો ખરા મમરાભાઈ હું છું ઈ તમારા માળાને પૂછો હે એલા હું છું એ બકુલભાઈ કે હે બકુડા હું છું કોક તો બોલો પણ તમારા માણાને જ પૂછો ને મને હું પૂછો એટલે કેને હું છું એ હું ન્યા વાતો કરતો થો મેં કીધું 90 વીઘાનો કપાસ કર્યો ને 60 વીઘાની ડુંગળી કરી ને 7-8 લાખનો કપાસ થયો ને તે પછી પાવડી મોટી મોટી વાતો હું કરે તુંય તે અને પછી હું કીધું ના પાડી ના ન જ પાડી હા પાડી હા પાડી એ ક્યાં ભજ્યા બકુલભાઈ શરમાઈ ગયા છે બોલો જો તે એ હું કોતું કોતું લા પાડો